હાલમાં રામાદેવ પીરના નોરતા ચાલી રહ્યા છે અને દસ દિવસમાં નોરતા પૂરા થતા અગિયારમાં દિવસે રામદેવ પીરની શોભાયાત્રા બાબા રામદેવ રામા મંડળ મંડળ દ્વારા કાઢવામાં આવી હતી આ શોભાયાત્રામાં મોટા શહેરના નાગરિકો તેમજ રામદેવ પીરના ભક્તો જોડાયા હતા આ શોભાયાત્રા બોટાદના ડાકણિયા રોડ ચકલા ગેટ તુરખા રોડ પક્કા શેઠની વાડી થઈ અને તુલસીનગરમાં સમાપ્ત કરવામાં આવી હતી આજે રામદેવ પીરના નોરતા પૂરા થતા હોય જેથી મંડળ દ્વારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આશરે દસથી પંદર હજાર ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો બાબા રામદેવ યુવક મંડળ દ્વારા છેલ્લા આશરે તેર વર્ષથી આ રામદેવ પીરના નોરતાની ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે અને તમામ લોકો આ ઉજવણીમાં આનંદ ઉલ્લાસ પેર ભાગ છે ઢાંકણીયા રોડ તુલસીનગર બે બાબા રામદેવ મંડળ દ્વારા આજે તેર વર્ષથી મહાપ્રસાદનું આયોજન કરી રહ્યા છે અંદાજે આજુબાજુના વિસ્તારના પંદર હજાર માણસો જે ભાવિકો ભક્તોએ એનો મહાપ્રસાદનો લાભ લેશે અને શોભાયાત્રા પણ તુરખા રોડથી પકાશીની વાડી અને ઢાંકણીયા રોડ દ્વારા જબરજસ્ત આયોજન કરી રહ્યા છે આજે અંદાજિત તેરક વર્ષથી આ બાબા રામદેવ મંડળ તુલસીનગર બે દ્વારા આ મહાપ્રસાદનો અને શોભાયાત્રા જબરજસ્ત રીતે નીકળે છે અને ભાવિકોએ શ્રદ્ધાયુ ભાવથી તે લાભ લે છે આ જો કે અત્યાર સુધીમાં અમે આ તેરમું વર્ષ છે અમારે કે જે અમે મહાપ્રસાદ કર્યું છે પણ એ અમારા સપોર્ટથી નહીં કે મંડળવાળાના સપોર્ટથી નહીં મંડળવાળા અમે ત્રીસ જણા તો હાજર છીએ પણ એની સિવાય અમારી સોસાયટી જેમ કે તુલસીનગર બે એનો સાથ સહકાર અને સપોર્ટ એનાથી અમારે આ તેરમું વર્ષ સુધી અમને પોગાડ્યા હોય તો અમારા તુલસીનગર બે વાળાએ અમને આ સુધી પોગાડ્યા દ્વારા આયોજન કરવામાં નામ છે બાબા રામદેવ રામડળ તુલસીનગર બે અને જે કંઈ અમે કાર્ય કરવી એક મંદિર હાટું થઈ અને છોકરા નાના નાના હંધા મચવી છે અંદર આ ઉત્સવ અમારે અગિયારસ દિવસનો હોય છે અને છેલ્લે અગિયાર માં દાડે અમારે રામદેવી મહારાજની શોભાયાત્રા કરી છે એ સિવાય કે જે અમારા અમે મહાપ્રસાદ કર્યો છે કે આપણે બોટાદ જાહેર આખું આમંત્રણ આપી દીધું છે કે મહાપ્રસાદ લેવા બોટાદ જાહેર આમંત્રણ છે પણ જેથી કરીને એવો વિશ્વાસ છે કે અમારા રામદેવભાઈ મહારાજ ઉપર કે અમારો પ્રસાદ આજની તારીખ સુધી કોઈ તૂટો નહીં આવે સીડીસી ન્યૂઝ સાથે અક્ષય પરમાર બોટાદ